એમને પપ્પા હતા ત્યારથી આવો છો ખાવા? ના, ઘણા વર્ષે વા રેકડી હતી ને ત્યાર ના આવે. 31 વર્ષ થયા છે. 30-35 વર્ષ થઈ ગયા. શું વાત, 5-1 વર્ષથી આવું છું. દુકાન પહેલાં ને મેં ઉદ્યોગમાં આવું તે. ઓકે, કયા ભજીયા વધુ ભાવે? લસણિયા. વાહ, બાબુભાઈ ભજીયાવાળા તરીકે, મેથીવાળા, ફૂલવડીવાળા તરીકે વધારે પ્રખ્યાત છે અને એકદમ યુનિક ડિફરન્ટ. ચટણી બટણી કાંઈ નહીં, પપૈયાનો સંભારો સાથે ભજીયા ખાવાનો, રસાવાળો સંભારો. કેટલા વર્ષથી આપણે ભાઈ આ જગ્યાએ? આ જગ્યા ને અહીંયા તો અમને 14 વર્ષ થયા. સામે રેકડી હતી. ઓકે, હવે ટોટલ 47 વર્ષ થી. 47 વર્ષ થયા. પપ્પાએ ચાલુ કર્યું? હા, પપ્પાએ. આ તો સંભારો તો ગેમ ચેન્જર છે ભાઈ. મેં નીચ ખાસ છે ઉપર જ આવે છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને. હું છું અત્યારે જામનગરમાં. મારી સાથે છે ધીરણભાઈ માણેક, મારા ખાસમ ખાસ મિત્ર. અને જામનગરની ટૂર આખી એમને કરાવેલી છે અને સારે સારું સ્ટ્રીટ ફૂડ કવર કરાવે છે, એના માટે થેન્ક યુ. અને અત્યારે મને લઈ આવ્યા છે એક જગ્યાએ ભજીયા ખાવા માટે, જે 40-45 વર્ષ જૂની આ પેઢી છે. ઉદ્યોગનગરમાં આ જગ્યા આવેલી છે. બાબુભાઈ ભજીયાવાળા તરીકે, મેથીવાળા, ફૂલવડીવાળા તરીકે વધારે પ્રખ્યાત છે અને એકદમ યુનિક ડિફરન્ટ. ચટણી બટણી કાંઈ નહીં, પપૈયાનો સંભારો સાથે ભજીયા ખાવાનો, રસાવાળો સંભારો. બાકીની માહિતી આગળ એમની પાસે જાણશું. પણ આપણે એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય એને? શંકર ટેકરી ઉદ્યોગનગર એસોસિએશન ઓફિસની સામેની સાઈડ. ઓકે, અને સવારે 2-3 કલાક હોય છે અને સાંજે 2-3 કલાક હોય છે. ઓનર જોડે વાત કરીએ અને આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. આવી જાઓ, ચાલો શરૂ કરીએ. આ જગ્યાનું નામ શું છે? બાબુભાઈ ફૂલવડી. ઓકે, અને આ લોકેશન શું કહેવાય કોઈને આવું હોય? શંકર ટેકરી ઉદ્યોગનગર EADC ઓફિસની સામે, જામનગર. ઓકે, હવે જો આ મેથીના ગોટા બને છે. હા, બરાબર. અને આજુબાજુ તમે જુઓ ને તો કેટલી ભીડ છે જરાક જુઓ. અને અંદર લોકો નાસ્તો કરતા હોય છે. કેટલા વાગે શરૂ કરી? 4 થી સવારે 9 થી બપોરના 12:30 સુધી. ઓકે, બપોર પછી 4 થી 7:30. ઓકે, ભજીયા કયા કયા રાખી મોટાભાઈ? ફૂલવડી સારાથી ફેમસથી. બપોર પછી 4 આઈટમ, ભરેલા મરચા, બટેકાવાળા અને લસણ. ઓકે, લસણી ટ્રાય કરાવજો અમને. અને ભાવ શું છે આપણે? 240 રૂપિયા કિલો. રાજકોટની તુલનામાં બહુ વ્યાજબી કહેવાય ભાઈ. હું તો રાજકોટથી બિલોંગ કરું છું. 400 રૂપિયા ને કિલો ગાંઠિયા અહીંયા મળે છે. અમુક જગ્યાએ 500 ના કિલો ભજીયા ને 500 ના કિલો ગાંઠિયા મળે છે. 240 એટલે મને તો વ્યાજબી લાગે. મને વ્યાજબી લાગે. હવે કમેન્ટ કરીને કોઈક કહે છે આને કંઈ વ્યાજબી કહેવાય એમ કે પાછા. મેઇન હાઈલાઇટ છે ને એ તો અહીંયા હજી અલગ છે કે આને ચટણી આપતા જ નથી ને. સંભારો, રસાવાળો સંભારો એ હમણાં તમને બતાવીએ. કેટલા વર્ષ થયા આપણે ભાઈ આ જગ્યાએ? આ જગ્યા ને અહીંયા તો અમને 14 વર્ષ થયા. સામે રેકડી હતી. ઓકે, ટોટલ 47 વર્ષ થી. 47 વર્ષ થયા. પપ્પાએ ચાલુ કર્યું? હા, પપ્પાએ. તમે કેટલા ભાઈ? બાપુભાઈ બાપુભાઈ ભૂલવડી અમે ગોઠા પાસે. ઓકે, જો આવી જાઓ અહીંયા, જરાક આવી જાઓ. પોતાનો આ રસાવાળો સંભારો છે. આ પપૈયાનો સંભારો તમે કહી લો. હા, રસાવાળો, રસાવાળો, ગ્રેવી વાળો. હા, આનંદભાઈ ડિફરન્ટ વસ્તુ છે. હા, લસણની ગ્રેવી હોય છે. હા ભાઈ, લસણિયા તમારે નેક્સ્ટ ટાઈમ આવવું જોઈએ. કા પૂરા લસણિયા? પૂરા ભગવાન. બાકી બટેકાવાળા, ભરેલા મરચાને ખબર આવી. એ કુદરતી રાખ્યા છે. મેં અલગ તમારા કિસ્મતના હિસે પણ એક ભાઈ ધરાર માગ્યા. તો હવે ખાલી ફૂલવડી છે, મરચા છે, બટેટાવાળા. ઓકે, શું નામ સાહેબ તમારું? લક્ષ્મણભાઈ. કેટલા સમયથી આવો છો અહીંયા? તો લગભગ ઘણા વર્ષથી આવી છે ખાવા. અંદાજે 8-10 વર્ષ થઈ ગયા. કયા ભજીયા વધુ ભાવે? ફૂલવણી, ફૂલવણી. વાહ, તમે કેટલા વર્ષથી આવતા છો? હું 5-1 વર્ષથી આવું છું. દુકાન પહેલાં ને મેં ઉદ્યોગમાં આવું તે. ઓકે, કયા ભજીયા વધુ ભાવે? લસણિયા. વાહ, અમારા જે નસીબમાં નથી તમે એ જ નામ લઈ લીધું. એ જ નામ લઈ લીધું. થેન્ક યુ. કેમ છો અંકલ?
બસ આનંદ મજામાં છે. જો અહીંયા બાપભાઈના પુલવાઈના બધા છોકરા છે બધા, એ ત્યારના વખતના અમે તો અહીંયા આવી પછી 30-40 વર્ષ થયા. એમના પપ્પા હતા ત્યારથી આવો છો ખાવા? ના, ઘણા વર્ષો વાહ વાહ રેકડી હતી ને ત્યારના આવે. 30-31 વર્ષ થયા છે? 30-35 વર્ષ થઈ ગયા. હજી જો તમે અહીંયા આખું ગ્રુપ છે બધા યંગસ્ટર્સ અત્યારે જો ભજીયા ગાય બાજુમાંથી લચી લઈ આવ્યા છે ભાઈ, એક વસ્તુ ડિફરન્ટ છે. જેમ આપણે ગામે ગામે જાય એમ કહીને બોલી બદલાય એવી રીતના ભોજનય બદલાતું હોય. ભજીયાનો ટેસ્ટ તો હજી થોડોક આમ મળતો આવતો હોય, પણ જે ચટણીઓ છે એની સાથે ખાવાની જે રીત હોય બધી ફરતી હોય. અહીંયા જેમ મેં કીધું કે પપૈયાનો સંભારો છે રસાવાળો, હવે એ ટ્રાય કરીએ આપણે. એક પ્લેટ બનાવજો ને. ચાલો, ભજીયા આવી ગયા છે અને ચોકમાં આપણે મિનિમમ કેટલા ભજીયાથી દઈજી? 20 રૂપિયાની પ્લેટ. ઓકે. અને 250 રૂપિયા ને કિલો હે ને? 240 ને કિલો. આ ફૂલવડી છે જે ગરમ ગરમ અત્યારે ઉતરી. 400 રૂપિયા લે. બાપભાઈ ને હાથ છે ને, આના પપ્પા ના હાથ છે ને, હજી છોકરા ફેરવો નથી એવો ને એવો હાથ છે. વાહ. અને બીજા મારા જેવા ગઈડા માણસ ના પૈસા નું પૂછતા નથી. શું વાત છે! વાહ. અને બીજા પૈસા હું દઉં તો લઈ લે, નકર પાછી હું જવા દઉં એમ. વાહ. આ તો સંભારો તો ગેમ ચેન્જર છે ભાઈ. મેં નીચ ખાસ છે ઉપર જ આલે છે આપણું. આ તમે આ છે ને રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને, તો કે આ સૌરાષ્ટ્રમાં જ આવે, પણ ઓલી બાજુ ગણાઈને એમ હોય કે આ સંભારો છે ને એ ગાંઠિયારે ઓલો સર્વ કરવામાં આવતો હોય, એટલે એમાં ખટાશ ગળાશ હોય. આની અંદર ગળાશ નથી અને લસણનું જ પાણી છે. ટેસ્ટ આવ્યો તીખાશવાળો, જબરદસ્ત. મેન આની જ ખાસિયત છે જે આ સંભારો છે રસાવાળો, હા, એ આખો ડિફરન્ટ લેવલનો છે. એક્સપેક્ટેશન જે હતી ને એના કરતાં આખું ડિફરન્ટ નીકળ્યું. જો આ આપણે ભજીયું બોરી લીધું, પપૈયું આપડે હું સમજવાનું લસણી બટેટા વડા સારા છે, ખટમીઠા છે, ટૂંકમાં ખટાશ ગળાશ ઉમેરેલી છે એમાં. અને આ જે ભરેલા મરચાં એ એમને બાઈટ લઈએ આપણે. એ અંદર સ્ટફિંગ તો એ જ રીતનું છે, એ જ રીત ગણપણ છે, થોડી ખટાશ છે. પણ મને વધારે પડતી મોજ આવી હોય ને ફૂલવડી ને આ સંભારામાં ભાઈ, સૌથી વધારે. એટલે નામ જ એ છે કે આપણું, હા, બાબુભાઈ ફૂલવડી વાળા. ફૂલવડી વાળા એટલે અહીંયા મોસ્ટ ઓફ માણસો આ જ ખાવાનું વધારે પસંદ કરે છે. ફૂલવડી વાળા કેવા લાઈન આવી છે. ઓકે. ભજીયા ઢાંકીને રાખે. આ આવી ગઈ છે લસ્સી. લસ્સી બે ત્રણ ભજીયા ખવડાવજો ભાઈ. ફૂલવડી આલા કઈ છે ફ્લેવર? ફ્લેવર તો મને નથી ખબર. લસ્સી એટલે લસ્સી. નીચે ગુલાબ જેવો કલર દેખાય છે, ઉપર કેસર પિસ્તા જેવો કલર છે, અને મિક્સ કરી નાખું ઉપર નીચે. જો આ લસ્સીમાં આલી એમ જીવ આપણે આમ જઈ લ્યો આમ એક ડાયરો કલર કરી નાખ્યો. આવ્યા આવ્યા ભાઈ, ફૂલવડી આવી. બાજુમાં લસ્સી મળે છે, ત્યાંથી ઘણા લોકો આવે છે લઈને. 30 રૂપિયાની લસ્સી. માગભાઈ મને આવતી વધારે મજા આવું કામ આમાં ક્યાંય છે ને ગળાશવાળી કે ગળપણવાળી કે ચટણી જ નથી, ચટણી જ નથી. અને અહીંયા વધારે તીખું ખાવા વાળા લોકો હશે, વધારે ગાર્લિક વાળી જાય સંભારો છે આખો, ને વધારે સંભારો માણસો આ જ ખાઈ છે. સંભારો નાસ્તાની અમે મજા લઈ જઈ. અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો માહિતી બધું શેર કરી દેજો. જામનગરથી જે લોકો જોતા હોય, આ બાજુ નીકળતા હોય, બાબુભાઈને ભજીયા ખાધા હોય તો કમેન્ટ જરૂરથી જણાવજો. અને
100% આ જગ્યાને વધુ બધું શેર કરવા જેવી છે. ડિફરન્ટ આખી વસ્તુ છે ભજીયા સાથે. અને વિડીયો પસંદ આવ્યો તો એક વિડીયોને લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.